નમસ્કાર મિત્રો, સૌથી પ્રથમ આપ સૌના માધ્યમથી ગત તારીખ 25 અને શનિવારના રોજ રાજકોટના આંગણે ટીઆરપી ગેમ ઝોનની અંદર એક અતિ કરુણ અને દુઃખદ ઘટના બની ગઈ, જેમાં 27 લોકોના મૃત્યુ થયા છે. રાજકોટ માટે આ અતિ કરુણ ઘટના છે, દુઃખદ ઘટના છે. આપણા સૌ સ્વજનોની જે રીતે એમના મૃત્યુ થયા છે, રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી વતી સૌ પ્રથમ આ તમામ દિવંગતોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું, શ્રદ્ધાંજલિ આપું છું. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે તમામ દિવંગત આત્માઓને મોક્ષ આપે. બીજું ખાસ અગત્યની જાહેરાત એ કરવાની છે કે જે કંઈ ઘટના બની છે એ અતિ દુઃખદ ઘટના બની છે. આપણને બધાને ખ્યાલ છે કે 18મી લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં ચાલી રહી છે, જેનો 7મો તબક્કો પણ 1 તારીખે પૂર્ણ થવાનો છે અને 4 તારીખે એનું પરિણામ પણ આવવાનું છે. ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ આ પરિણામ આવ્યા પછી કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો નિર્ણય કર્યો છે. કારણ કે આ આપણા સ્વજનો છે અને આ સ્વજનોના દુઃખમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની સાથે હોય એ સ્વાભાવિક છે. ત્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો ભારતીય જનતા પાર્ટી શહેર એકમે નિર્ણય લીધો છે. જે કાર્યકર્તાઓને મતદાન ગણતરીના સ્થળ ઉપર જે જવાબદારી સોંપવામાં આવી છે એ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે. એ જ કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ હાજર ન રહે એવી આપના માધ્યમથી અપીલ પણ કરું છું. કોઈ પણ શુભેચ્છકો હોય એ કોઈ પણ પ્રકારના ટેકેદારો હોય એ ત્યાં ન આવે એવી પણ અપીલ કરું છું. અત્યંત સાદગીપૂર્વક આખો ચૂંટણીના પરિણામ પછીનો માહોલ રહે એ પ્રકારની અમારા આદરણીય રૂપાલા સાહેબની પણ લાગણી છે અને પરિણામ સ્વરૂપ આપ સૌને આજે અહીંયા નિમંત્રિત કર્યા છે. મારી ખાસ આપ સૌને વિનંતી છે કે 4 તારીખના પરિણામ પછી ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેર એકમની કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરે. સારો નિર્ણય છે, પરંતુ એક સવાલ છે કે આજે ઘટના બનીને એક દિવસ પહેલા રાજકોટ શહેરમાં જે રીતના મમતા બેનર્જીનો વિરોધ કરવા માટે સંગઠન ભેગું થઈ શકતું હોય, 5 દિવસ ઘટના નથી કે ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિનો કે એવો કોઈ કાર્યક્રમ પણ નથી કરવામાં આવ્યો? અત્યારે આના સિવાયની કોઈ વાત કરવા માટે આપણે ભેગા નથી થયા, માફ કરજો, હું કોઈ જવાબ આના પછી નહીં. મારી વાત સાંભળો ભાઈ, એવી વાત છે કે જે લોકોના મૃત્યુ થયા છે એ બધા જ લોકોને અગ્નિદાહ દેવાઈ જાય, પછી આપણા હિન્દુ સમાજમાં રીતરિવાજ મુજબ એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવવાના છે. 26 ડેડ બોડી સોંપાઈ ગયા છે, એક ડેડ બોડી છે એ આવી ગયું છે, પણ એના સગાવાલા સવારે લેવાના છે. કાલે સવારે લેવાઈ જાય, અગ્નિદાહ થઈ જાય, પછી સમગ્ર ભારતીય જનતા પાર્ટી રાજકોટ એકમ અને અન્ય સામાજિક સંસ્થા એ દિવંગત આત્માના કલ્યાણ અર્થે એક શ્રદ્ધાંજલિ સભા રાખશે. એના માટે આપણે પછી મળશું. અમે ક્યાં એવું કીધું કે બીજી ઉજવણી કરશું? આખા ગુજરાત શું તમે બે વાત કરો, પદાધિકારી કે શ્રદ્ધાંજલિ ની વાત કરો છો? ભાજપના કેટલા વ્યક્તિઓ આમાં સામેલ હતા એવું કઈ તપાસ કરાઈ છે? કારણ કે અધિકારીઓ પર પ્રેશર, પોલિટિકલ પણ હતું એવું સૂત્રો કહી રહ્યા છે, આ બાબતે તમારું શું? એમાં મારું કઈ કહેવાનું નથી. રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત આજે વિસ્તાર છે તે આવતો હતો, મેયર મેડમ ને આટલા મીડિયા કર્મીઓ છે, પ્રથમ વખત જોઈ રહ્યા છે, આ ગંભીર બાબત નથી? છાપામાં પદાધિકારીઓ સ્ટેટમેન્ટ આપે છે, અધિકારીઓનો ભાગ
સાંભળો ભાઈ, સાંભળો તમે મારી વાત સાંભળો જાડેજા. જયારે અમને ખબર પડી ત્યારથી 7 વાગ્યાથી બધા કાર્યકર્તા આગેવાનો ત્યાં હાજર હતા. સવારે 5 વાગ્યા સુધી અમારા હોમ મિનિસ્ટર આવ્યા ત્યારે પણ અમે હાજર હતા. પછી એને સૂચના મળી કે 5 વાગે આપણે છૂટા પડીએ અને 6 વાગ્યાથી પાછા મળવાના છે. સતત સવારે 6 વાગે નાહી ધોઈ બધા તૈયાર થઈને આવી ગયા હતા અને એ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી અમે હાજર રહ્યા.